नमस्कार मित्रों, शुभ सवार। आप सोने मारा जय लक्ष्मी नारायण, वंदन प्रणाम अने नमस्ते जी। कहीं छे दिवस की शुभ शुरुआत। शुरुआत जेम कीधु एम रोज नी जेम कपड़ा नु काम पती गयु। शू कहवा, मुख्य काम फ्री थी गया। हवे करी छी नास्ता नी तैयारी। तो चलो बनावी आज पण पाछू नास्ता नी तैयारी माटे। दूध आवी गयु छे, मूकीए गरम। नवा दूध ने व्यवस्थित गोठवी लईए अने જોઈ લઈએ, બરાબર ને? મોનુ કરે છે કચરા પોતા, મેં ધોઈ લીધા કપડા, એટલે કામ એક દિવસ એક સાથે બે કામ થઈ ગયા ફ્રી। આ છે રામ, મકાઈનો કરકરો જાડો લોટ તળાવવાનો, ફાડા જેવો, ફાડા લાપસી બનાવી ને ઘઉંની એવો, અને એને આ છાશમાં રાંધીને બનાવવામાં આવે છે। મોટે ભાગે કેકેપી સમાજમાં બહુ બનતું હોય છે, ઉનાળા માટેનું આ પીણું છે। તો શિરામણમાં અનિલના પપ્પા રાબ પીશે, આ દહીં સાથે પણ ખવાય અને છાશ સાથે કહેવાય। છાશ સાથે ખાઈ તો કહેશે રાબ પીધી અને દહીં સાથે ખવાય। ખાસ કરીને ઠંડા પેટ કહેવાય, જેને શીતળા સાતમ એવું કરતા હોઈએ ત્યારે ખાસ બનાવતી આ વસ્તુ છે। અમારી સમાજ ખાસ કરીને ખેતી કરતો વિભાગ તો આ સવારમાં કામે લાગે, 10 વાગે ડુંગળીને રાબ ખાય અને એને કહેવાય ડુંગળીનો દડો અને રાબનો ઘડો, એવી અમારામાં એક કહેવત હતી। તો આ પીવાના છીએ રાબ। રોટલી વઘારાઈ ગઈ, દૂધ મુકાઈ ગયું છે, આ બાજુ નાસ્તા માટેના ડબ્બા થઈ ગયા છે તૈયાર। અમે તમને ખબર છે, આમ તો દીકરી જ હંમેશા કીધી છે, પણ એ એટલી ઉંમર માં એટલી એને કે બેન કહી શકાય, દીકરી કહી શકાય એમ નથી, કારણ કે થોડીક નજીક નજીક માં આવી જાય એવડા એમ। એ જીયાપર ના દીકરી મંજુલાબેન, તો ફોલોઅર્સ ઘણા ઓળખતા હશો તો કેજો, કેટલા ઓળખો છો કમેન્ટમાં જરૂરથી કેજો। ઘણા દિવસ પછી આવ્યા, ગયેલો કાકા ને ઘરે આંટો મારી આવી, તો મજા આવી, આનંદ પણ કર્યા છે, આવો પડે આવો પડે આવો પડે બેઠા હતા અમે હમણાં, શું જ્યાં સુધી નોકરી નહીં ત્યાં સુધી રહેવાનું આધાર રાખશે આપણે, બરાબર ને? રહેવાનું ત્યાં રાખે, ત્યારે રાખે, મેળો કરવા મજા આવે ને, બધા એકબીજાને આવવા મજા આવે, મૂળ વખી વસ્તુ એ કે કામ કરવું એ જ વાત જે થઈ થઈ જ, પણ એ કે સંપથી ભણવું ને આજ સુધી ભાવ ને જાળી રાખવો ને એક મોટી વાત છે। આમ કહી તો મારા સસરા ને એ સગા 6 ભાઈ ને કાકા 10 ભાઈ, 6 ભાઈ પૂરા કરી 10 ભાઈ નું જે પરિવાર છે ને એ પરિવાર માંથી ભાઈઓ છે, પણ અમને એવું કદી લાગ્યું નથી, પરિવાર ને ક્યારે નથી લાગ્યું, આ પરિવાર ને લાગ્યું એટલે એટલો બધો આપણો સંપે એટલે જ સારું લાગે। કમેન્ટ માં આવેલું મનસુબેન એમ કે તમારું ફેમિલી આવે ને, એક રીટા પટેલ કરીને એને એને શું કમેન્ટ કરી કે તમારું ફેમિલી બહુ સરસ છે, મારી દીકરીઓ ને હું તમારા ફેમિલી માં જેવી રીતે અમારે બધાએ જોયું મને કે તું ક્યાં એમાં દેખાવ રહી કે હું તને સે ધારા ને વળાવી, હા હા હા, તો આપણે પેરામી રેસમ જોઈએ મને પોતાને એમ થતું હતું કેમ કરું કેમ કરું, તો મેં કર્યું બધા ને હિંમત જ કરો, હિંમત કરવાની, આપણું પરિવાર બતાવી તો ખબર પડે ને। પછી કાકા ભત્રીજાના શું ઉંમરમાં ઘણા ફરક ન હોય, પેઢીઓમાં એવા લાગે એટલે પછી સરખા દેખાય થોડા થોડા, ભોદાન માન છે। બાપભાઈ ના મોટા ભાઈ મોટા છે અમારાથી, કાં બે ભાઈ મોટા, હા સંધુભાઈ નીતાબેન એ સરખા તમારા જેવડા, હા હા એમના બેન છે ને નીતાબેન એ લુડવામાં જ છે, એમાંનો ગયા હમણાં અને હવે જઈ આવી ગંગેશ્વરે, ઘણા સમયથી બેઠા છીએ ઘરમાં, ઘરમાં કંટાળો આવે એટલે અમારા બંને જણા નીકળી છીએ ગંગેશ્વર જવા માટે, ત્યાં દર્શન પણ કરી આવીએ ને જોઈ આવી કે માછલી માટેનું પાણી કેટલું દૂર રહ્યું છે, ખ્યાલ આવે આપણને
કે પહેલા લૂંટ દેવા કાયમ જતા હતા, લગ્ન પછી ગઈ જ નથી. છોકરાઓના લગ્ન કર્યા એના પછી તો જોવા જઈએ છીએ નદીના કિનારે અને ગંગેશ્વર મહાદેવે, પછી આગળ આવીને કંઈક કરીએ. તો અમારી સોસાયટીમાં ગટરનું કામ ચાલુ એટલે મારી શેરીમાં આવ્યું છે. તમને એક વિડીયો પણ આપ્યો હતો મેં હાથ મુહૂર્તનો. તો જો અમારી ઘરની બાજુમાં જ શેરીમાં જ આવી ગઈ છે ગટર લાઇન માટેની તૈયારી. તો હવે સોસાયટી ખૂબ સારી બનતી જશે અમારી. આ બાજુ બધા રમે છે, અમારા જૈનિક ભાઈ આવે છે. જૈનિક તું પરાથી રહે તો ખરાબ વિડીયો બેટા. હા હાલો, કોણ કોણ આલે રૂ ગંગેશ્વરે? કોણ તું આલો રો જનક? હાલો 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 હા ભલે હાલો 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 જે હાલનારા હાલો પગે પગે હાલું હાલો હાલો. તો નિવન હાલો હાલશે એવડો ગંગેશ્વર જેઠ નદી કિનાર ખાલી ની હવે હાલું. એ બધા પાડોશી ને ગપસપ જોઈ હસું. કાલથી ચાલ કરશો? આજે પગ દુખે છે તો વિશ્રામ કરો છો? તો પછી અમારા પડોશી વિજયાબેન અને આ બાજુ મીનાબેન વાતુમાં હંસાબેન મોડા મોડા તમને બતાવીને તમે ઓળખતા રહ્યો અમારા પડોશીઓને. તો રસ્તામાં બેઠા હોય બોલાવતા જઈ ને. આજના સમયે જો કેટલા લોકો બધા વોકિંગ કરવા માટે અને કુદરતી વાતાવરણની મજા લેવા બધા આવતા હોય છે. અને અહીંયા પાણીતળ નદીમાં પણ થોડુંક દૂર ગયું છે, લાઈ નથી આવ્યા લોટમાં, કાલે લઈ આવવો પડશે. દૂરથી નાખશું તો પડી શકશે એમ લાગે છે. સમી સાંજનું વાતાવરણ છે, સૂર્ય આથમવાની તૈયારી. અહીં ભૂતનાથ દાદાનું મંદિર દેખાય છે. ખારી નદી ને કિનારે આવી ગયા છીએ અને જુઓ ઝાડ કેટલા મોટા થઈ ગયા છે સરસ. અને હવે જઈએ આપણે મંદિર ની બાજુમાં. તો આવી ગયા અમે મંદિરે. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ગંગેશ્વર મંદિરે. આ મારા બેન એ ભાઈ એ આ મારા ફ્રેન્ડ થાય એ અમારા દાદા અમારા નાના બાપા નાના બાપા એ અમારા નાની માં એ હા ચલો મંદિર માં ચાલતે. ઇના બેન મારા નાના નાની માં થાય એ મારા નાના બાપા થાય. બોલવાની ખૂબ મજા આવે છે ને જનક ને ખૂબ હરખ થાય છે. મારી ભત્રીજી નો દીકરો છે એટલે આમ જો. હા હાલો મંદિર ખુલે રૂજો મહારાજ મંદિર ખુલે, હાલો દર્શન કરીએ. હવા કેવી આવે રી જનક? ત્યાં કેવી મજા આવે રી? મસ્ત. હે ગરમી ન થતી ને? દર્શન કરીને આમ શું ભલે. હાલો રમી હાલો હાલો કેવી મજા આવે રી? હાલો ત્યાં દર્શન કરી લો. કાં કક થઈ ગયા? જનક ટીલું કરી લીધું? હા જનક હું કરો મારી આંગળી ભરે દીજી. હા 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 ઉભર આમ બધા ટીલા કાઢે ર છોકરાઓને ખૂબ આનંદ થાય રહ્યો. એક બીજા પર હે ભોલેનાથ મંદિર સામે સરળ અંદર મૂર્તિઓ હે. યે હે ગણપતિ મહારાજ ઓર યે હે ઈશ્વર દાદા ઈસ તરફ હે હનુમાન. ત્યાં પગથિયા છે અને અહીંયા ગંગાજી જવા પીપળાનું ઝાડ છે. પેલા મેં બતાવ્યું છે પણ ઘણા ફોલોર્સ નવા હોય ન જોયું હોય તો અહીંથી જો છોકરાઓ જઈ રહ્યા છે. નીચે ગંગાજી છે, સરસ ધાર્મિક સ્થળ છે, કુદરતી વાતાવરણ પણ ઘણો છે. અંદર ઓર મંદિરે મુજે પતા નહીં હે કે મેરા ભાઈ બોલ રહા હે. ચલો 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 દેખ કે આવો જાઓ. ખૂબ જ સરસ કુદરતી વાતાવરણ. નીચે હમણાં જ આવ્યા હાથ થઈ ગઈ ને હવે હાલની ઘરે ભલે. ગંગેશ્વર થી આવી ગયા પાછા, થઈ ગઈ છે સાંજ.
હવે ફટાફટ કરીએ કામ જમવાનું બનાવવાનું છે એટલે વાસણને ગોઠવી લઉં અને વિડિયાનું પણ કરું એન્ડિંગ હવે હમણાં જ આના વાસણ છે ને ગોઠવીશ ખીચડી મૂકીશ સાંજે આજે ખીચડી છાશ કરવી છે મનુ કહે છે મંગવાનું એટલે અને હવે એમાં જ વાસણ ગોઠવીશ અને જમવાનું કરીશ અને આજે કરું છે સાદું જમવા બાજરાના રોટલા તકણીયા અને ખીચડી તો કરું છું તૈયારી ને વિડિયાનું કરું છું એન્ડિંગ આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી મારું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો હો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું નવા વિડીયા સાથે કંઈક નવા કામગીરી સાથે અગર કોઈ સ્થળની મુલાકાત પણ હવે લેવાની ઈચ્છા છે તો ધન્યવાદ.